નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં પહેલું પ્રકરણ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો તેમાં આપણે અગાઉ સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કરેલો કે આંકડાકીય માહિતીને જ્યારે આલેખ કે આકૃતિ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો તેના હતા ત્રણ પ્રકાર. એક હતું સ્તંભ આકૃતિ, બીજું હતું પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું હતું વૃતાંશ આકૃતિ. તો આજે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિમાં આંકડાકીય માહિતીની રજૂઆત કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો પાસ પાસેની સ્તંભ આકૃતિ છે તો તેમાં જોઈએ કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે સાદી સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કરેલો ત્યારે જોયેલું કે જ્યારે સ્વતંત્ર ચલ અને આધારિત ચલ એટલે કે પરતંત્ર ચલ આ બંને ચલ એક એક આપેલા હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ થાય, તો કે સાદી જે સ્તંભ આકૃતિ છે તેનો ઉપયોગ થાય. પરંતુ જ્યારે પણ સ્વતંત્ર ચલ એક હોય અને આધારિત ચલ હોય તે બે કે તેથી વધારે આપેલા હોય ત્યારે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવો પડે છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ અને તેના પરથી તેની માહિતી જોઈશું અને ત્યારબાદ તેનો આલેખ જોઈશું. તો દાખલા તરીકે અક્ષર જ્ઞાનનો વધારો એટલે કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ છે તે સમયનું પરિબળ છે, એટલે એક ચલ છે કે આ જે સમયનું પરિબળ છે તે સ્વતંત્ર ચલ છે અને તે એક જ હોય. જ્યારે બદલાતા ચલ છે એટલે કે તેના આધારિત ચલ છે, તો આ જે બદલાતા જતા ચલ છે તે ત્રણ આપેલા છે આપણી પાસે. સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર. સમય, તો સમય એ એક જ પરિબળ છે, બરાબર, એક જ ચલ છે અને બદલાતા ચલ છે, તો તેમાં સાક્ષરતાનું પ્રમાણ હોય તો ત્રણે ત્રણ વસ્તુ આવે કે સ્ત્રીની સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, પુરુષની સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે અને કુલ સાક્ષરતા કેટલી છે. તો આ ત્રણે ત્રણ બાબતો આવશે. એટલે ત્યારે આપણે આ જે માહિતી આપેલી છે ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકાવારીમાં આપણને આપેલું છે. તો આપણે જોઈએ કે અહીંયા વર્ષ આપેલા છે 1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011. આ બધા જ વર્ષોની આપણને માહિતી આપેલી છે. તેમાં છે પુરુષની સાક્ષરતા પ્રમાણ ટકાવારીમાં આપેલું છે અને સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ આપેલું છે અને કુલ સાક્ષરતા પ્રમાણ આપેલું છે. આ જે આંકડા છે તે તેનો સ્ત્રોત કયો છે? હવે આપણે જોયેલું કે આંકડાકીય માહિતી છે તે વિશ્વસનીય હોવી જોઈએ, એટલે અહીં જે સ્ત્રોત છે એટલે તે ક્યાંથી લેવામાં આવેલી છે, તો કે ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે છે તેના પરથી આ માહિતી લેવામાં આવેલી છે. એટલે કે માહિતી છે તે વિશ્વસનીય છે. તો પુરુષ સ્ત્રી અને કુલની જે સાક્ષરતાની ટકાવારીનું પ્રમાણ તેની માહિતી આપેલી છે તેના આધારે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ વિશે જોઈએ. તો અહીં આપણને જે માહિતી આપી છે તેના પરથી આકૃતિ તરફ નજર કરો તો વિદ્યાર્થી મિત્રો તમને સ્તંભ આકૃતિમાં જ્યારે અભ્યાસ કરેલો ત્યારે તમે જોયું કે માત્ર એક જ સ્તંભ તમને એમાં દેખાતો હતો. કોઈ પણ એક ચલ હોય તેની માહિતી આપણી પાસે હતી, એટલે એ રીતે આપણે એક સ્તંભ દોરેલો હતો. જ્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ છે તો તેમાં આપણી પાસે કેટલા ચલ છે બદલાતા જતા, તો કે ત્રણ ચલ છે, સ્ત્રી પુરુષ અને કુલ. તો આપણે અહીંયા ત્રણ સ્તંભ દોરવાના થાય. 1951માં ત્રણ સ્તંભ દોરવાના થાય, 1961માં ત્રણ સ્તંભ દોરવાના થાય, એવી રીતે બધા જ વર્ષોમાં ત્રણ ત્રણ સ્તંભ દોરીને તેની જે તુલના છે તે તુલના કરવાની થાય. એટલે પાસ પાસેની આકૃતિ હોય તો એક રીતે જે માહિતી હોય તેની તુલના કરે છે. આપણે અહીંયા જોઈએ કે 1951માં 30.17% વાળી શેની છે, તો કે પુરુષ સાક્ષરતા દરની, બરાબર. તો અહીંયા જે પહેલો સ્તંભ છે તે પુરુષની સાક્ષરતાની ટકાવારી બતાવે છે. બીજો સ્તંભ છે 12.79% સાક્ષરતાનું દર,
તો અહીંયા 12.79 જે સાક્ષરતાનું દર કોનું છે કે સ્ત્રીઓનું, તો સ્ત્રીઓનો સાક્ષરતાનો સ્તંભ દર્શાવે છે. અને આ જે વિભાગ છે તે કુલ સાક્ષરતાનું પ્રમાણ દર્શાવે છે. વાય ઓ એક્સ ધરી પર આ રીતે આપણે નીચે વર્ષ અને આડી ધરી પર વર્ષ અને ઊભી ધરી પર શું દર્શાવેલું છે, તો કે સાક્ષરતામાં સ્ત્રી પુરુષ અને કુલ સાક્ષરતાની ટકાવારી દર્શાવેલી છે. તો જે રીતે અહીં માહિતી આપેલી છે તે રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા આલેખમાં આ રીતે સ્તંભ દર્શાવીને પાસ પાસેની આકૃતિ દર્શાવવાની થાય. તો તેમાં તમારે કાળજી શું શું રાખવી પડે, તો કે બધા જ આંકડાઓ છે તેને વ્યવસ્થિત નજરમાં રાખીને ત્યારબાદ તમારે પુરુષ સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર અને બધા જ વર્ષોમાં કેટલો કેટલો સાક્ષરતા દર છે તેને ધ્યાનમાં રાખીને તમારે આ પાસ પાસેની સ્તંભ આકૃતિ છે તે દોરવાની થાય. તો તમે અહીંયા જે આલેખમાં નજર કરો તો તમને જોવા મળે કે તમને અહીંયા તફાવત સ્પષ્ટ સ્વરૂપે જોવા મળે છે કે આ પુરુષ સાક્ષરતાનો આલેખ સ્તંભ છે, આ સ્ત્રીનો છે અને આ કુલ સાક્ષરતાનો છે, તેવી રીતે તમને જોવા મળે. હવે આલેખ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની બાબત જોઈ ત્યારે આપણે જોયેલું કે આપણે પ્રમાણમાપ નક્કી કરવું પડે. તો પ્રમાણમાપ અહીંયા આપેલું છે અને તમારે લખવું પડે કે એક્સ અક્ષ પર તમે શું દર્શાવેલું છે, તો એક્સ અક્ષ પર આપણે વર્ષ દર્શાવ્યું છે. તો અહીંયા લખવાનું કે એક્સ અક્ષ પર બરાબર વર્ષ. હવે વાય અક્ષ પર તમે શું દર્શાવો છો, તો કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10% લીધા છે. આપણે અહીંયા જોઈએ કે સાક્ષરતાની ટકાવારી છે 10, 20, 30, 40, 50, 60, 70 એવી રીતે 100 સુધી લીધી છે. તો વાય અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 10% લીધેલા છે, તે તમારે અહીંયા પ્રમાણ માપમાં દર્શાવવું પડે. અને સાથે સાથે જ્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ હોય ત્યારે શું કરવાનું છે, તો કે જુદા જુદા સ્તંભમાં તમારે ડિઝાઇન બનાવવી પડે. જો તમે એક સરખા ખાલી ખાના રાખો તો તેનો તફાવત છે તે સ્પષ્ટ થતો નથી. આ આલેખને વધારે આકર્ષક રીતે રજૂ કરવા માટે શું કરવું પડે, તો કે તમારે પુરુષમાં કોઈ એક ડિઝાઇન નક્કી કરી અને પછી પુરુષમાં તમે કેવી ડિઝાઇન રાખશો તો તે અહીંયા ઉપર દર્શાવવું પડે. સ્ત્રી, તો કે એનું ખાનું અહીંયા મેં ખાલી રાખેલું છે. અને કુલમાં, તો કે આડી લાઇનિંગ કરેલી છે. તો આ રીતે તમારે પુરુષ, સ્ત્રી અને કુલ આ ત્રણે ત્રણ સાક્ષરતાના જે દર છે તે પ્રમાણે તેને જુદા પાડી શકાય છે. અને આ રીતે આપણે તફાવત છે તે સ્પષ્ટ રીતે આલેખની મદદથી સ્પષ્ટ કરી શકીએ છીએ. તો આ થઈ આપણો પાસ પાસેની સ્તંભ આકૃતિનો આલેખ. શું શું જોયું આપણે, કે પાસ પાસેની સ્તંભ આકૃતિ હોય તો તેનો ઉપયોગ ક્યારે થાય છે, તો કે જ્યારે સ્વતંત્ર ચલ એક હોય અને બદલાતા જતા ચલ, એટલે કે આધારિત ચલ છે તેના, તે બદલાતા જતા ચલ હોય બે કે તેથી વધારે હોય, એટલે કે જ્યારે બે કે તેથી વધારે ચલ આપેલા હોય ત્યારે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેના આધારે, માહિતીના આધારે આલેખ દોરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાસ પાસેની સ્તંભ આકૃતિનો આલેખ કેવી રીતે દોરી શકાય તેની સ્પષ્ટ માહિતી મેં રજૂ કરી છે. તો તમે તમારી નોંધપોથીમાં તેના મુદ્દા નોંધી શકો છો અથવા તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે.